ઈડરની લાઇફલાઇન હોસ્પિટલના વાયરલ થયેલ વિડીયો બાબતે દર્દીના પુત્રએ કર્યા આક્ષેપ. બે દિવસ અગાઉ વિજયનગર તાલુકાના જાલેટી ગામના બાબુભાઈ બોડાતને પેટમાં દુખાવો થતાં તેમને ઈડરની ખાનગી હોસ્પિટલમાં લાઇફલાઇનમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેમની સારવાર કરવામાં આવેલી. સારવાર દરમિયાન તેમને લોહીની ઉલટી થયેલી. તે પછી સ્થાનિક ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા. તેના અડધા કલાક પછી એક કમ્પાઉન્ડર એક ચિઠ્ઠી લઈને આવ્યો અને કહ્યું કે આટલી દવા મેડિકલ પરથી લઈ આવો જેથી પરિવાર મૂંઝવણમાં મુકાયેલ, કે અહીં બાજુ ડોક્ટર દર્દીને મૃત જાહેર કરે છે તો દવા કોની માટે મંગાવે છે. આ વાતને લઈ પરિવારે હોસ્પિટલમાં હંગામો મચાવી વિડીયો બનાવી વાયરલ કરતા હોસ્પિટલ સત્તાધીશો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લલિત ડામોર, ZS TV, ઈડર. હમણાં 10 મિનિટ ની વાત છે ભાઈ. એ બોલ, આ ચબરખી માણસ એક્સપાયર થઈ ગયા પછી બરાબર આ હાની દવા કરો તમે? આટલી તો કોમન સેન્સ ખબર જોઈએ, માણસ એક્સપાયર થઈ ગયું છે ત્યાં. હા, કયા ડોક્ટર લખી આપી બતાવે હેડ? કયા ડોક્ટર લખી આપી બતાવે? મંગાઈ છે ને આપી તો નહીં સાહેબ. મંગાઈ વાત અલગ, મંગાઈ વાત અલગ છે. અડધા કલાકથી કેસ ખતમ થઈ ગયો. તમારું ખામ ભરીએ છે અમે તમારું. ઓન વર્ડ હોત, નહીં આટલું નહીં કોઈ જાણતો હોત તો એ ભાઈ લાયા હોત અને આપી હોત તો આપી જ દેવાના તમે. પેશન્ટ શું પૈસા મહત્વના છે કે કોઈની જિંદગી? નહીં ખબર હોય એ નહીં આપી દેવાના. તમે એક્ચ્યુઅલી તમે પેટમાં દુખાવો થતો હતો એટલે મારા ભત્રી જો અહીંથી ચિઠોડા દવાખાને લઈ ગયો. ત્યાં ડૉક્ટરે કીધું કે અમને થોડી તકલીફ વધારે છે, અમે આગળ ઈડર લઈને જતા હોય તો ત્યાંથી લાઇફલાઇન હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ખાલી ડૉક્ટર નતા, કમ્પ્યુટર જ હતા, સ્ટાફ કમ્પ્યુટરનો જ હતો. એ લોકોએ પછી બાટલો ચડાવ્યો, કંઈક દવા આપી, આવું કંઈક સારવાર ચાલુ કર્યું. ત્યાં સુધી ડૉક્ટર તો આવ્યા જ નહોતા. પછી એમ કરતાં કરતાં એમને તકલીફ થોડીક વધારે થઈ અને સાંજે પછી 7:30 આસપાસ એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા ત્યાં સુધી ડૉક્ટર નતા આવ્યા. પછી ડૉક્ટર આવ્યા તો એમને જોયું, તપાસ કરી, લોહીની ઉલટી થઈ, નાકમાંથી લોહી નીકળ્યું, મોઢામાંથી લોહી નીકળ્યું. એટલે અમને થોડુંક એવું લાગ્યું કે સાલું આ શું થયું, ડૉક્ટરને બોલાવો. પછી ડૉક્ટર આવ્યા, ડૉક્ટરને જોયું તો આ તો એક્સપાયર થઈ ગયા. પણ અમને નહોતું કીધું, અમારા જીજાજી અમારા જમાઈ હતા, એમને વાત કરી કે ડેટ થઈ ગઈ છે બોડી, એ ભાઈ એક્સપાયર થઈ ગયા છે. પછી સાલું અમને તો એમ થયું કે હવે શું કરવું. પછી થોડી વાર થઈને કમ્પ્યુટર એક ચિઠ્ઠી લઈને આવ્યો, એને કીધું કે આ દવા લઈ આવો. તો પછી અમે વિચાર કર્યું, સાલું દર્દી તો એક્સપાયર થઈ ગયો છે અને આ દવા લઈને શું કરવાની આવે. હું મારા પપ્પાને પેટમાં દુખાવો થયો અને પેટમાં દુખાવો તો અમે ચિઠોડા દવાખાને લઈ ગયા હતા. ત્યાંથી ડૉક્ટરે સારવાર કરવા માટે લાઇફલાઇન ત્યાં લઈ જવું ઈડરે આવું કીધું. અમે ઈડરે ત્યાં પહોંચ્યા, 11 વાગે જેવા પહોંચ્યા ત્યાં. તો ત્યાં ડૉક્ટરને ડૉક્ટરના કમ્પ્યુટર બધી ત્યાં બાટલો ચડાવ્યો અને પેલા રિપોર્ટ એક્સરે કરાવ્યો અને લેબોરેટરી કરાવી ને કે આવું કહેતા હતા કે પેલો તમારો બધો આવું સિરિયસ કેસ જેવું છે ને સારું છે એમ રિપોર્ટ કરાવ્યા આવું કહેતા હતા. ને પછી બીજા પેલા દર્દીઓ આવતા એમને તાત્કાલિક સારવાર આપતા હતા ને એ